નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે ઘરે બેસીને સ્વાધ્યાયપોથી લખવા માટે આપવામાં આવેલ છે એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 5 વિશે. તમારો પર્યાવરણ જે છે એમાં ચેપ્ટર નંબર તમારું 3 જે છે, સ્વાદથી પાચન સુધી આ ચેપ્ટર છે, એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપ જોવાના છીએ. અને પહેલાંના ચેપ્ટર્સ છે ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તો ખાસ તમારે જોવાના, લખવાના, સમજવાના બાકી હોય તો ખાસ એ જોઈ લ્યો, બરાબર, જેથી કરીને ક્રમવાઇઝ તમને સોલ્યુશન છે સમજાતા આવે અને સાથે સાથે તમારે લખાય પણ છે, બરાબર. ચાલો આપણે વાત કરીએ પ્રશ્ન 1ની, કે નીચે આપેલા વિવિધ પદાર્થોનું સ્વાદ મુજબ વર્ગીકરણ કરો. ચાલો, લીંબુ, ગોળ, બધા તમને પદાર્થ આપેલા છે. ચાલો, આમાંથી ગળિયો મીઠો પદાર્થ કયો છે? તો કે ગોળ, મધ અને ખાંડ, બરાબર. ખારા પદાર્થમાં શું આવશે? તો કે મીઠું અને સંચર, બરાબર. ખાટા પદાર્થમાં લીંબુ, કાચી કેરી અને ટમેટા, આ છે ખાટા પદાર્થ છે. તીખા પદાર્થમાં આવશે મરચા, આદુ અને મરી. તુરા પદાર્થમાં આવશે અડદર, રાઈ અને મગ. અને કડવા પદાર્થમાં આવશે મેથી અને કારેલા, બરાબર. સંપૂર્ણ પદાર્થ છે અહીંયા આવી ગયા. ખ્યાલ આવી ગયો તમને? ચાલો, ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, કે નીચેના પ્રશ્નનો જવાબ લખો. પહેલું છે, તમને ભૂખ લાગે ત્યારે તમે કેવું અનુભવો છો? તો કે માથું દુખે, ગુસ્સો આવે, રડવું આવે, પેટમાં દુખે, આવું બધું થાય, ભૂખ લાગી ગયું એટલે, બરાબર. બીજું, તમને શું શું ખાવું ગમે? તો કે ખાવામાં રોટલી, શાક, છાશ, પાપડ, સલાડ ગમે. અત્યારે તો ઓલા કુરકુરિયા ને એવું બધું એ ગમે ખાવામાં, નહીં તમને ફેવરિટ વસ્તુ ગમતી હોય એવા ખાસ કોમેન્ટ કરજો, બરાબર. ચાલો, ત્રીજું છે કે તમારા ઘરમાં વપરાતા શાકભાજીના નામ લખો. તો કે કોબીજ, ટમેટા, લીંબુ, કાકડી, મરચા, રીંગણ, ગાજર, બટેટા, દૂધી, કારેલા, વટાણા, ડુંગળી વગેરે શાકભાજી છે. આપણે બધા શાક છે ભાવે છે, બધા શાક ઘરમાં વપરાય જ છે. ચોથું, તમે ક્યાં ક્યાં ફળ ખાઓ છો? તો કે હું કેરી ખાઉં, અનાનસ, સફરજન, સીતાફળ, જામફળ, ચીકુ, કેળા, આ ફળ ખાઉં છું. હજી બીજા ફળ પણ બાકી છે, તો ખાસ તમે કોમેન્ટ કરજો. તમારું ફેવરિટ ફળ કયું છે એ પણ તમે ખાસ કોમેન્ટ કરજો, બરાબર. ચાલો, ત્યારબાદ છે પાંચમું, તમે ક્યાં ક્યાં કઠોળ ખાવ છો? તો કે મગ, ચણા, વાલ, મઠ, અડદ, તુવેર વગેરે કઠોળ ખાઉં છું. તમારું આમાંથી ફેવરિટ કઠોળ પણ કહેજો મને. છઠ્ઠું છે, તમે ક્યાં ક્યાં પ્રકારના અનાજ ખાવ છો? તો કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, જુવાર વગેરે છે એ ખાઉં છું, બરાબર. સાતમું છે કે તમારા ઘરમાં વિવિધ અનાજ કઠોળ કઈ કઈ રીતે વપરાય છે, ઉદાહરણ મુજબ લખો, બરાબર. માની લે કે ઉદાહરણ છે કે ઘઉં, બાજરી, મકાઈ છે તો દળીને, તો કે ડાંગર છે ને બાફીને, પછી જુવાર છે ને દળીને, પછી જે સુધી છે એને શેકીને, બરાબર. આ રીતે વપરાય છે. ત્યારબાદ છે આઠમું, કે આપણને શક્તિ મળે તે માટે ક્યાં ક્યાં ખોરાક ખાવા જોઈએ? તો કે અનાજ ખાવું જોઈએ, કઠોળ ખાવું જોઈએ, લીલા શાકભાજી ખાવા જોઈએ, ફળ ખાવા જોઈએ, આ વગેરે વસ્તુ ખાઈએ તો આપણે શક્તિ ઘણી બધી મળે. નવમું છે, લીલા શાકભાજી અને ફળો ખાવાથી શું ફાયદો થાય છે? તો કે તેમાંથી પ્રોટીન અને ફાઈબર મળે છે, જે શરીરને નિરોગી રાખે છે, બરાબર. એમાંથી શું મળે? પ્રોટીન અને ફાઈબર છે મળે છે, અને શરીરને કેવું રાખે? નિરોગી રાખે, બરાબર. ચાલો, ત્યારબાદ છે દસમું, કે શરીરના વિકાસ માટે ક્યાં ક્યાં ખોરાક ખાવા જોઈએ? તો કે શરીરના વિકાસ માટે દૂધ, શાકભાજી, કઠોળ, ફળ, બરાબર, અનાજ, આ વગેરે ખોરાક છે ખાવા જોઈએ. ચલાવી ગયો. ચાલો, ત્યારબાદ છે પ્રશ્ન 3, કે નીચે આપેલા ચિત્રને પાચન તંત્ર જે છે ને વિવિધ અવયવના નામ નિર્દેશ કરવાના છે. તો પહેલું જે છે એ શું છે? તો મુખ છે. ત્યારબાદ અહીંયા જે છે એ અન્નળી છે. અહીંયા જે ભાગ છે મોટું આંતરડું છે. અહીંયા છે નાનું આંતરડું. અને આ ભાગ છે શેનો છે? યકૃતનો છે, બરાબર. ચલો, ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આગળ વધીએ આપણે. હવે કે પ્રશ્ન 4 છે, કે કોઈ એવા અનાજ કે ફળના નામ લખો કે જેનો તમે ઉપયોગ કરતા હોય પણ તમારા ગામ, શહેર કે વિસ્તારમાં તે ઉગાડવામાં આવતું ન હોય. તો કે સ્ટ્રોબેરી છે, ચેરી, સફરજન, નારિયેળ, બરાબર. નારિયેળ તો આપણા વિસ્તારમાં ઉગતા હોય છે, પણ આ વસ્તુ ઓછા પ્રમાણમાં, આ વસ્તુ તો સાવ આપણે મળતી નથી, બરાબર. ચાલો, ત્યારબાદ છે પાંચમું, તમારા ઘરમાં રસોડામાં ક્યાં ક્યાં મસાલાનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરવામાં આવે છે તેની યાદી બનાવો. અજમા છે, આદુ, તજ, મીઠું, હળદર, એલચી, તજ, લવિંગ છે, મેથી, હિંગ, ધાણા, જીરું વગેરે મસાલા જે છે એનો ઉપયોગ છે રસોઈ બનાવવા માટે કરવામાં આવે છે, બરાબર. આમાંથી એક મસાલો બાકી રહી જતો હોય તમે કોમેન્ટમાં કહી દેજો, બરાબર. ચાલો, નીચે પહેલા કોષ્ટકમાં રસોડાના વિવિધ પદાર્થોની યાદી બનાવી છે, ઉદાહરણ પ્રમાણે વિગત ભરો. ચાલો, રસોડાનો પદાર્થ છે, પછી ત્યારબાદ એનો રંગ લખવાનો, એનો સ્વાદ, એનો ઉપયોગ, ગંધ આવે છે કે નહીં એ લખવાનું, બરાબર. ચાલો, જેમ કે લખ્યું છે કે હળદર છે, એનો રંગ છે પીળો હોય, સ્વાદમાં તુરો હોય, રસોઈમાં પછી વાગેલા ઘા ઉપર લગાડવા માટે ઉપયોગ થાય, ગંધ હોય તો કે હા. અજમા જે છે એનો રંગ કેવો હોય? ભૂરો હોય, તીખો હોય, રસોઈમાં શરદીમાં દવા તરીકે ને રંગ છે હોય છે, બરાબર. એવી રીતે મીઠું, મેથી, આદુ, એલચી, તજ, બરાબર, એના રંગ તો આપેલા છે અને એનો જે કલર છે પછી એની સુગંધ છે હોય કે નહીં એ પણ આપણે કીધેલું છે. આદુ છે, એલચી, તજ, લવિંગ, બાદિયા વગેરે જે છે એમાં શેમાં શેમાં ઉપયોગ થાય પણ અહીંયા આપણે લખેલું છે. એનો કલર લખેલો છે, સ્વાદ લખેલો છે અને એની ગંધ હોય કે નહીં એ પણ આપણે લખેલું છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે સાતમું, કે જીભના વિવિધ સ્વાદ કેન્દ્રોના સ્થાન શિક્ષક પાસેથી માહિતી મેળવીને લખો. ચાલો,
જીભનો જે અહીંયાનો ભાગ છે આ, એ ક્યાં આવે? અહીંયા તો ખારો સ્વાદ આવે સૌથી ટોચમાં. ત્યારબાદ મધ્ય અહીંયા બીજો ભાગ છે, ત્યાં ગળ્યો આવે. આ ભાગ જે છે અહીંયા, એ તુરો સ્વાદ આવે. પછી ખાટો સ્વાદ છે આ ભાગ આપણો સાઈડનો જે છે, બરાબર, ત્યાં શું આવે? ખાટો સ્વાદ આવે. અને છેલ્લા ભાગમાં એ શું આવે? કડવો સ્વાદ આવે, બરાબર. આ રીતે સ્વાદ છે પારખી શકીએ છીએ, તમે પણ ટ્રાય કરી લેજો એક વખત. ચાલો, ખ્યાલ આવી ગયો તમારો સોલ્યુશન એ અહીંયા પૂરું થઈ ગયું. આવી જ રીતે તમારા બધા ચેપ્ટર્સ જે છે અને બધા ધોરણ અને બધા તમારા વિષય છે એનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર તમને મળી જશે. એના માટે ખાસ અત્યારથી જ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવો પણ આપણી ચેનલમાં વિડીયો અપલોડ થાય નોટિફિકેશન તરત તમને મળી જાય. અને તમારે જો સોલ્યુશન છે એની PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in, આ વેબસાઇટ પરથી તમે સંપૂર્ણ સોલ્યુશન છે મેળવી શકશો. અને કાંઈ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે સમજૂતી સાથે મળી જાય. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.